धानेरा तालुका में सरकार की योजना लाभ लाभार्थियों सुधी पहुंची रहो के नहीं ते अंगे आज अमरा संवाददाता रमेश प्रजापतिए गामडाओं में पहुंची ग्राउंड रिपोर्टिंग करू छे। रिपोर्टिंग दरमियान केटलीक चौंकावनारी हकीकत सामे आवी छे, तो जुओ अमारो आ विशेष अहेवाल। आ छे धानेरा तालुकाना गामडामां वसवाट करता परिवारो। એટલે અમે નેના મનર હવે અમારે ક્ષેત્ર પાદર નહીં રહેવાનું નથી, અમારે ગતું સહાયતા કરો, મને ગરીબો ની સહાયતા કરો, તમે મકમ ની સહાયતા કરો, અમારે રહેવાનું નથી અને કુછ મળેલો કરેલો ને અને શેનું બનેલું આજે કાચું ઘરે તમે આકાશ હોય માટી પણ તમને ખબર છે સરકાર માંથી મકાનો મળે ઓબળ્યું કરી કે ના હમણે તો કુછ નહીં ઓબળ્યું એટલે ઓબળ્યું કરી કે બીજાને કોઈ મળે હોય ગોમ માં એવું કોઈ જ્યારે દેશ અને દુનિયા આટલી આગળ વધી હોવા છતાં આજે પણ આ પરિવારોની હાલત કફોડી જોવા મળી રહી છે, તો હવે તેનું કારણ પણ જાણી લો કે આ પરિવારોની હાલત કેમ આટલી દયનીય છે, તો તેનું મુખ્ય કારણ છે સરકારી તંત્ર અને સરકારી બાબુઓ। ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર, ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે અનેક યોજના અમલી બનાવી છે, જેમાં મકાન ન હોય તો પ્રધાનમંત્રી આવાસ યોજના અમલી છે, શૌચાલય ન હોય તો સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય માટે સરકાર સહાય આપી રહી છે, અને ગરીબ પરિવારોને પોતાનું ગુજરાન ચલાવવા માટે સરકાર દ્વારા મનરેગા યોજના પણ અમલી બનાવી છે કે જેના માધ્યમથી ગરીબ પરિવારોને રોજગારી મળી શકે। એટલે કહી શકાય કે આ બધી યોજનાઓ જો ખરેખર લાભાર્થીને લાભ મળે તો દેશના દરેક નાગરિક પાસે પોતાનું ઘર હોય, શૌચાલય હોય અને સ્વરોજગારી પણ મળી શકે તેમ છે। પરંતુ તેમ છતાં આજે ઘણા એવા લોકો છે કે આવી પ્રાથમિક જરૂરિયાતથી વંચિત જોવા મળી રહ્યા છે, તેના પાછળ જો કોઈ જવાબદાર હોય તો તે છે સરકારી બાબુઓ। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં 77 ગામડા આવેલા છે અને 61 ગ્રામ પંચાયત આવેલી છે। સરકાર દ્વારા પણ આ ગામડાઓને સહાય અને યોજના આપવામાં આવી રહી હોવા છતાં હજુ સુધી તેનો લાભ તેમને મળ્યો નથી। પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈ અમારા ધાનેરાના સંવાદદાતા રમેશ પ્રજાપતિએ ધાનેરા તાલુકામાં આવેલા 15 જેટલા ગામોની મુલાકાત કરી ત્યારે ચોંકાવનારી હકીકતો સામે આવી છે। આ હકીકતો સાંભળીને તમે પણ ચોંકી જશો, કારણ કે જે સમયે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવી રહી હતી તે સમયે જે લાભાર્થીઓએ સરકારી બાબુઓને લાંચની રકમ ન આપી તેવા લાભાર્થીઓના નામ યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા નથી, અને તેના લીધે આજે પણ અસંખ્ય પરિવારોને ઝૂંપડામાં વસવાટ કરવો પડી રહ્યો છે। એટલે કહી શકાય કે પ્રધાનમંત્રી આવાસ યોજના સફળ રહી હોય તો તે સાચા લાભાર્થીઓ માટે નહીં, પરંતુ ધાનેરા તાલુકા પંચાયતના સરકારી બાબુઓ અને લાભ લેનાર શ્રીમંત લાભાર્થી માટે, અને સાચા લાભાર્થીઓએ સરકારની સહાયથી વંચિત રહી ગયા। આજે રીતે છેલ્લા 10 વર્ષથી ધાનેરા તાલુકા પંચાયત સ્વચ્છ ભારતના નામે ગામે ગામ શૌચાલય બનાવી રહી છે અને ગામડાઓને સુંદર અને સ્વચ્છ બનાવવાના દાવા કરી રહી છે। 2017માં ધાનેરા તાલુકાના ગામોમાં 100 શૌચાલય ધરાવતા ગામના બોર્ડ પણ લગાવી દીધા છે, પરંતુ જ્યારે અમારા સંવાદદાતાએ જાત તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે શૌચાલયના નામે કરોડો રૂપિયા ઉધરી ગયા હોવા છતાં આ ગામોમાં આજે પણ લોકો શૌચક્રિયા કરવા માટે જાહેરમાં ડબલા લઈને જતા નજરે પડી રહ્યા છે। એટલે કહી શકાય કે સરકારની આ યોજના ધાનેરા તાલુકા પંચાયતે કાગળ ઉપર જ પૂરી કરી દીધી છે, જ્યારે જમીન ઉપર કશું જ જોવા નથી મળી રહ્યું। ધાનેરા તાલુકા પંચાયત છેલ્લા 1 વર્ષથી સરકારી યોજનાનો લાભ લાભાર્થીને આપવાના બદલે ગરીબોના મકાન દબાણના મુદ્દે તોડી પાડવામાં આવી રહ્યા છે। ગત બુધવારના રોજ ધાનેરા તાલુકાના બાપલા ગામમાં ભરથરી સમાજનું મકાન તોડી પડાતા દરેક નાગરિકની આંખો પાણીથી ભરાઈ આવી છે। ભરથરી સમાજના સભ્યો હાથ જોડતા રહ્યા, કગરતા રહ્યા, છતાં સરકારી તંત્રએ મકાન તોડી પાડ્યું। ધાનેરા તાલુકા પંચાયતે માનવતાને નેવે મૂકી ગૌચરમાં મકાન હોવાથી તોડી પાડ્યું હતું, કાયદા પ્રમાણે તાલુકા પંચાયતે કામ કર્યું, પણ કેટલાક સવાલો બાપલા ગ્રામ પંચાયત તેમજ ધાનેરા તાલુકા પંચાયત ઉપર પણ થઈ રહ્યા છે,
છેલ્લા 20 વર્ષ કરતાં પણ વધારે સમયથી બરથરી સમાજનો પરિવાર ગૌચરમાં મકાન બનાવી રહ્યો છે. પરંતુ 20 વર્ષ જેટલા સમયગાળા દરમિયાન બાપલા ગ્રામ પંચાયતના સરપંચ કે તલાટીએ બરથરી પરિવારની મુલાકાત કેમ ન લીધી? મકાન ગૌચરમાં છે અને તેવી જાણ પરિવારને કેમ ન કરી? સરકાર દ્વારા અપાતા મફત પ્લોટ આ પરિવારોને કેમ ન આપ્યા? આવા અનેક સવાલો બાપલા ગ્રામ પંચાયતની કામગીરીની પોલ ખોલી રહ્યા છે. ગરીબો માટે નહીં પણ અમીરો માટે કામ કરતા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓના લીધે બાપલા ગામના ગરીબ બરથરી સમાજને પોતાનું મકાન ગુમાવવું પડ્યું. આ છે ધાનેરા તાલુકા પંચાયતનો વહીવટ. આ જ રીતે વર્ષ 2020ના જૂન માસમાં ધાનેરા તાલુકાના કોટડા ધાખા ગામના દલિત આદિવાસી સમાજના 13 જેટલા મકાનો ગૌચરમાં હોવાથી હાઈકોર્ટના આદેશ પ્રમાણે તોડી પાડવામાં આવ્યા હતા. જોકે આ તમામ મકાનો 20 વર્ષ પહેલા ધાનેરા તાલુકા પંચાયત દ્વારા સરદાર આવાસ તેમજ ઇન્દિરા આવાસ યોજનામાં મંજૂર કરવામાં આવ્યા હતા. કોટડા ધાખા ગામના પરિવારો પણ 20 વર્ષથી સરકારે આપેલા મકાનોમાં જ રહેતા હતા. જોકે ધાનેરા તાલુકા પંચાયતના અળવહીવટના કારણે ગરીબ પરિવારોના મકાન તૂટ્યા છે. કોણે સરકારી આવાસ મંજૂર કર્યા તે તપાસને પણ અભરાઈએ ચઢાવી ગરીબ પરિવારોને ઝડપી મકાન બનાવી આપવાના ખોટા વચનો પણ ધાનેરા તાલુકા વિકાસ અધિકારીએ આપ્યા હતા. કોટડા ગામે આજે અમે પ્રાથમિક શાળામાં ગયા હતા. એમના આશ્રય સ્થાનો જે લોકોના મકાનો પાડી દીધા છે એ મકાનોની નિશાળમાં રહેવાની અમે વ્યવસ્થા કરેલી છે એ મારે ચકાસણી કરવા ગયેલા હતા. એ સમયે ધારાસભ્યશ્રી આવેલા હતા. અમે હું પણ હાજર હતો. ગામના 30-40 માણસો હાજર હતા. જે લોકોના મકાનો પાડી નાખેલા હતા એ લોકો પણ હાજર હતા. ગુજરાત સરકારની કન્ટેમન્ટ પિટિશન 270 શ્રી શંકરભાઈ અજાભાઈ એ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરતો એનો 11 આ કચેરીના 11/6/2020ના હુકમથી 25 સભી પ્રોગ્રામ રાખવામાં આવેલા હતા. એ પ્રોગ્રામમાં 23 દબાણો કુલ દૂર કરવામાં આવેલા છે. એ પૈકી લગભગ 10-11 જણ SC ભાઈઓ તથા ST ભાઈઓ છે એ લોકોના મકાનો પાડી દીધેલ છે. એ લોકોને મકાનો ફરીથી મળે એ માટે ગામ તળનીમ કરવાનું છે અને સરકારના નિયમોની જોગવાઈઓ જો આવતા હશે તો તાત્કાલિક અસરથી એ દરખાસ્ત ગામ તળની જિલ્લા કચેરીએ મોકલી અને એમને પ્લોટો આપવાની કાર્યવાહી થશે અને સરકાર ના PMY યોજનામાં જો એમને લાભ મળતો હશે તો અમે આપવા પૂરેપૂરો પ્રયત્ન કરીશું. લોકો સામે કેટલી પ્રોસેસ થાય મકાન ન મળતા ગામ તળે? ઓછામાં ઓછા 2-3 મહિના તો લાગે છે. એ લોકો પ્રાથમિક શાળામાં રહેશે એટલા ટાઈમ? પ્રાથમિક શાળામાં રહેશે અને નહીં હોય તો અમે બીજી પણ વ્યવસ્થા કરીશું. એ લોકોને સહેજ પણ તકલીફ નહીં પડવા દઈએ. કોટડા ધાખા ગામમાં રહેતા આદિવાસી સમાજના પરિવારોના મકાન તોડ્યાને 9 માસ જેટલો સમય થવા આવ્યો હોવા છતાં ધાનેરાના તાલુકા વિકાસ અધિકારી સરપંચ કે તલાટી કોઈ જ આ પરિવારની મુલાકાત લેવા હજુ સુધી પહોંચ્યો નથી. કોટડા ગામના પરિવાર આજે પણ સરકાર દ્વારા તેમને આવાસ ફાળવવામાં આવશે તેવી રાહ જોઈને દિવસો પસાર કરી રહ્યા છે. સોતે ભાગે વાવી ના આપવા પેટ ગુજારો કરતો હતો એમાં સાહેબ નાને બાદ થાય ના બાદ મારે ઘરે હવે સાહેબ જ ઘણું મોટો અપડાવી દીધું મારું ઘર. હવે એનું હવે હું ખરે જાઉં. કયું મકાન હતું? શેનું હતું? આ સરદાર સવાસ હતું. પેલું ઇન્દિરાવાસ હતું. આ મારે માતાજી મંદિર હતું. કેટલો ટાઈમ થયો હતો રહેતા તો? આજે 6 અને 1 વર્ષ હોય. હું કી પેલી આપણે આ શું કે આપણે ઘર ભેરો આઈ ભરી લો હું કોઈ. અચ્છા તે સાહેબ આવ્યા હતા સ્કૂલમાં તમે હાજર રહ્યા હતા? શું કીધું તું? હા સ્કૂલમાં હું હાજર હતો. સાહેબ મેં કીધું કે પોટ કે તમને મળશે. હા પછી? પછી અને હળતી વળતી કશું કઈ મળી નહીં. અચ્છા કોઈ આવ્યું કરી તલાટી સરપંચ કે? કોઈ નથી આવ્યું. કોઈ પૂછવા નહીં આવ્યું? કોઈ પૂછવા નહીં આવ્યું. તો હવે કઈ રીતે રહો? ઘર પડી ગયું. બસ આ સાહેબ આ બેઠા હમણાં અહીંયા સાથી મારે ઊભા એવી જ. કેટલો સમય થયો હશે તૂટ્યા? આ તૂટ્યા તો કેટલા મહિના છે? 8 મહિના જેવા થઈ જાય. તમારા સિવાય ગોમાં બીજા પાડ્યા હશે? હા પાડ્યા ના હરિદન ના. બરાબર. તો સરકારમાંથી કોઈ હજી પૂછવા નથી આવ્યું? ધાનેરા તાલુકા પંચાયત ઉપર 22 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનું રાજ આવ્યું છે. તાલુકા પંચાયતના પ્રમુખ ભાજપના છે અને ગુજરાતની સરકાર પણ ભાજપની છે. સાથે કેન્દ્રની સરકાર પણ ભારતીય જનતા પાર્ટીની જ છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2022 સુધીમાં ભારતના તમામ ગરીબ પરિવારોને પોતાનું પાકું મકાન મળે તેવો લક્ષ્યાંક નક્કી કર્યો છે. પરંતુ ધાનેરા તાલુકા પંચાયતના સરકારી બાબુઓની લાલેવાડીના લીધે પ્રધાનમંત્રીનો આ લક્ષ્યાંક પૂરો થાય તેમ હાલની પરિસ્થિતિ જોતા મુશ્કેલ નહીં પરંતુ નામુમકિન જણાઈ રહ્યું છે. ત્યારે ધાનેરા તાલુકાના ગામડાઓની પરિસ્થિતિ જોતા
હવે ધાનેરા તાલુકા પંચાયતમાં એક ઈમાનદાર અધિકારીને મૂકવામાં આવે તો આ ગરીબ પરિવારોને સરકારની સહાયનો લાભ મળી શકે.